મારું નામ રાજુ વલભાઈ ભીલ. આજકાલ જૂની ઐતિહાસિક યાદો યાદ કરીને અને અસ્મિતા પુનઃસ્થાપિત કરવા માટે જ્યારે દેશની અંદર જે શહેરોના નામ નગરોના નામ બદલીને નવા નામ જૂના નામ આપવાની ચલણ જ્યારે ચાલી રહ્યું છે ત્યારે અત્યારે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની ચર્ચા ચાલે છે. જ્યારે હકીકતમાં અમદાવાદે 8મી સદીમાં વસાવેલું આશા ભીલનું વસાવેલું આશા વલ્લભ આશા ભીલ અહીંયાનો 3 લાખ ભીલોનો સરદાર હતો. કર્ણાદેવ એ પાછળથી આવેલ રાજા અને અહમદ શાહ બાદશાહ પણ પાછળથી આવેલ. જો મૂળ નામ જ રાખવું હોય તો આશાવલ નામ રાખવું જોઈએ એ અમારી આદિવાસી ભીલોની માંગ છે. ભારતીય જનતા પાર્ટી અગાઉ એમના મેનિફેસ્ટોની અંદર કર્ણાવતી કરવાનું કીધેલું એ વખતે આપને જાણકારી હતી કે આશાવલનો કોઈ ઇતિહાસ છે? એ વખતે પણ અમે વિરોધ કર્યો હતો અને એ વખતે જ્યારે કર્ણાવતી નામની માગણી જ્યારે ઠંડા પસ્તામાં મુકાઈ ગઈ એના પછી અમે પણ કોઈ જાતની માગણી કરી નહોતી. કર્ણાવતીના ઇતિહાસ પ્રમાણે તો આશાવલ કરતાં કર્ણાવતીનો ઇતિહાસ મોટો છે એવી ઇતિહાસની અંદર વાત છે. આજે પણ આશા ભીલના સિત્વના અવશેષો અહીંયા દેખાય છે. આશાવલ નગરના અવશેષો પણ આજે આશાવલની અંદર આટોડિયા દરવાજાની બાજુની અંદર આશાવલ ટેકરો કે બીજા જે કોઈ તમે દેખો ગુજરાતના અને દેશના લખાયેલા ઇતિહાસમાં દરેક ઇતિહાસકારે 8મી થી 16મી સદી સુધી આ નગરને આશાવલ તરીકે ઓળખાવેલ છે એ અમારા માટે સૌથી મોટો પુરાવો છે.